أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. સૌપ્રથમ હું સેમ્પલ જમાતનો શુક્રિયા અદા કરીશ કે આજે અમારું બીજું વર્ષ છે ઉપરા ઉપર તમારે ત્યાં હર વર્ષે આવું છું અલ્હમ્દુલિલ્લાહ. અને ઇન્શાલ્લાહ આશા છે કે નજીકમાં પાછા પણ મુલાકાત થશે. હું એ જાણવા ચાહું છું કે મેં મારી ભણતરો ક્યાં કરેલી છે, તો ટૂંકમાં એ બયાન કરું કે 1970 ની અંદર ગુરુડાવા ખાતે મારો જન્મ થયો. 1986 ની અંદર 16 વર્ષની ઉંમરમાં અમો તુલિયાર ખાતે ક્રેશ કોર્સ કરવા ગયા હતા. તો એ વખતે દિનનો જજ્બો શોખ પેદા થયો ત્યારે તકરીબન હું કાત્રિયમમાં હતો. તો મેં મારા વાલિદ સાહેબને કહ્યું કે બાપા મને હવે આ તરફ જવું છે. તો બાપાએ કીધું બિસ્મિલ્લા, એના જેવું તો એક નહીં. એટલે અમે ભણતર લેવા ગયા, રૂસિયા ગયા, પછી ઈરાન ગયા. પછી જ્યારે 92માં પાછા આવ્યા, યાની કે 86માં શરૂ કર્યું ને 92માં પાછો આવ્યો, તો બાપાએ કહ્યું કે હમણાં આમ જ બેઠા છો, ભાગ કઢાવો તો શું થાય. તો પછી મેં ભાગ કઢાવી કાંધીતા ડીપર. પછી આ તમારી સરજમીન રેનિયન ખાતે વિદેશમાં ઉચ્ચ તાલીમ યુનિવર્સિટીની કરેલી. અને 86 આ રસ્તા ઉપર છે આપણે અલ્હમ્દુલિલ્લાહ. આજે 2009 એટલે તકરીબન 23 વર્ષ થયા. લેખાય એમ કે 92 થી એમ કહેવાય, હિસાબ સરખો કરીએ તો 92 થી ને અલ્હમ્દુલિલ્લાહ ઇસ્લામની ખિદમત કરવાની કોશિશ કરે છે. બસ ખુદા કબૂલ કરે ઇન્શાઅલ્લાહ. ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ. તમારા સવાલ મુતાબિક કે હાલમાં હું શું કરી રહ્યો છું અને ક્યાં છો, તો એની પણ ટૂંક કહાની એ છે કે પેરિસથી મરહુમ મુઈઝભાઈ 1998માં મિલર સંકતરણ જીઝવિતમાં જ્યારે અલકુમને ત્યાં કોઈ રેઝિડન્ટ આલિમ ન હતા, તો મડેગાસ્કર ખાતે આવ્યા હતા અને તલાશ કરવામાં હતા કે કોને લઈ જાય ત્યાં. હવે તમારાથી અજાણ નથી એ પણ એક અનેકદોત છે, રમૂજી વાત છે, કે મારું નામ રખું તું મળેલા વિચાર છે. તો મુઈઝભાઈ સાથે વાત થઈ અને કહ્યું કે શેખ તમે આવો, પણ અમારી જમાત તમને ઓળખો છો કોમને, એટલે માહે રમઝાનનો મહિનો પ્રેમીએ શૌવીએ કતરણ જીઝત માહે રમઝાન બિલકુલ પ્રેમીએ શૌવીએ બેસતો હતો. તો મરહુમ મોઈઝભાઈ કહે કે અમે તમને 2 મહિના માટે એસેયાજ લઈ જાય, તમે આવો તમારી ઘરવાળી સાથે, અગર કોમ તમને પસંદ કરશે તો પછી ઇન્શાલ્લાહ આપણે પોત્રા કરશું. તો મોઈઝભાઈ તો ચાલ્યા ગયા. ફ્રાન્સ પહોંચીને પોતાની કમિટીને બેસાડી ને કમિટીની અંદર એલાન કર્યું કે આપણને એક મૌલવી મહિલા છે, એનું નામ રખુત મલાલા વિશાર છે. તો કમિટે બધી ઊભી થઈ ગઈ કે મુઈઝભાઈ આ કાઢિયાને તમે બોલાવ્યા કેમ થશે, આપણને પૂરી નથી આવડતી. તો મુઈઝભાઈ પર હું બિચારા હસી હસીને બેવડા કે નહીં, આ આપણો ખોજો જ છે, એનું ઓફિશિયલ નામ રખુત મલાલા છે. તો આ તો એક રમૂજી વાત હતી. તો 1998ની અંદર મિલર સકત્ર જીઝવિતમાં ફ્રાન્સ આવ્યા. 2 મહિનામાં એ રમઝાન બાદ મેં શવ્વાલ ત્યાં કર્યો અને વિઝા ખતમ થતી હતી, તો પાછા માડેગાસ્કર ગયા અને પછી કોન્ટ્રાક્ટ ત્રાવાય આવ્યા અને પાછા દિઝવીત ઓક્ટોબર કતરણ દિઝવીતમાં પાછા ફ્રાન્સ આવ્યા. ને ત્યારથી 18 સુધી તો દિઝવીત ઓક્ટોબર 2020માં 10 વર્ષ પૂરા થયા અને 2009 ચાલી રહ્યું છે. તો 10 વર્ષથી આપણે ત્યાં ખિદમત આપી રહ્યા છે. કામકાજ આગળ વધતા વધતા એમ લેખાય કે ગાલિબન આપણી આફ્રિકા જે ફ્રાન્કોફોન જમાત છે એમાં અમુક પહેલા પિયોનિયર હશે કે જે પોતાની મજલિસોને ઇન્ટરનેટમાં લાઈવ આખી દુનિયામાં મોકલતા હતા. તો આપણે એક એ કામ કર્યું છે. બીજું કામ એ છે કે આપણે ટૂંક સમય માટે જેમ તમો એક રંજ્યોત પાર્તાશ શરૂ કર્યો હતો અહીંયા સેમ્પોલમાં, એવો જ આપણે કર્યો હતો, પણ એની અંદર બહુ સિક્સે ન મળ્યું, તે ઊભું રહી ગયું. તો હાલમાં એમ લેખાય કે આપણું આ એક કારનામું છે. બીજું તમારાથી અજાણ નથી કે આજે પારિસ ખાતે અમારે ત્યાં એક જમાનો હતો જ્યારે મરહુમ મોઈઝભાઈ આવ્યા, તો નમાઝ જુમાની અંદર કુલ મળીને ધક્કા મારી મારીને 20 માણસ નહોતા થતા. આજે 10 વર્ષ બાદ અલ્હમ્દુલિલ્લાહ તમે મહેફિલ ઝૈનબમાં આવો ને પ્રેઝિડન્ટ તમે આવ્યા છો, આ ભાઈ આવ્યા છે, બધા સલીમભાઈ બધા આવ્યા છે. આજે તમે જો તો મહેફિલ ઝૈનબમાં નમાઝ જુમામાં ઊભા રહેવાની જગ્યા નથી, માણસો મારે બિલકુલ રસ્તા ઉપર સફ નમાઝની કાયમ થાય કે જે ઓલથી ને મારે. તો એના માટે એ પણ અજાણ નથી કે આપણે એક પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે, એક્સ્ટેન્શન ઓફ મહેફિલ ઝૈનબ. એનો પાયો પણ નખાઈ ગયો મેનસેત જાન્વિયેના આ 2009માં અને ઇન્શાલ્લાહ દિલ્હી તો કાબુ 9 મહિનાના છે. તો ઇન્શાલ્લાહ આવતા વર્ષનો મોરમ ઇન્શાલ્લાહ વતાલા મહેફિલ ઝૈનબમાં આપણા નવા ઇમામવાળામાં આપણે એને મનાવશો ઇન્શાલ્લાહ વતાલા. તમારા બધાની ભલી દુઆઓની સાથે ત્યારબાદ તમારા સવાલ મુતાબિક કે માશાલ્લાહ તકરીબન દર વર્ષે હું રહીને આવું છું, ક્યારે સેમ્પોલ હોય, સેન્દુની હોય, સેતંત્રે હોય યા તો સેમ્પિયર પણ જવાનો મોકો મળ્યો છે.
તો આપણે ત્યાં શું વસ્તુ આગળ વધી આટલા વર્ષો ત્યાં હું આવું છું જ્યારથી ને પારિસ છો લગભગ દર વર્ષે કોઈ ના યા તો પહેલો અશરો હોય યા શેખ ઝૈનબિયા રેઇનિયન ખાતે હોય અને વચમાં બે ત્રણ સફર એવી પણ ઇત્તેફાકની થઈ ગઈ કે આપણો મહેફિલે ઝૈનબ બનાવવાનો કાર્યક્રમ હતો એટલે માણસો પાસે પૈસા નોંધાવવાની જે વાત હતી એના માટે પણ બે વાર હું આવી ગયો તો આ દસ વર્ષની અંદર મને એ દેખાય છે કે જ્યારે હું ભણતો હતો 1992 ની અંદર ત્યારથી આજ સુધી અને કે 17 વર્ષ થયા એમ લે કોક 17 વર્ષ થયા રેઇનિયન વાઇફ અહીંયા કરું છું ભલે હું અહીંયાનો રેઝિડા નથી રિહાયશ મારી અહીંયા નથી પણ ઘણી વસ્તુ આપણે ત્યાં આગળ વધી ગઈ એક જમાનો જ્યારે પહેલે હતો તો આપણા પાસે એક જ જમાત હતી માણસોને આવવામાં તકલીફ પહોંચતી હતી મને ત્યાં સુધી યાદ છે કે જ્યારે અહીંયા ભણતા હતા અમે તો સેન જોઝેફ થી ને ફેમિલી અકબર અલી ફિદા હુસેન ને બધાય આપણા જે તમારા સભ્યો છે આજે ફિદા હુસેન અકબર એના ભાઈ બધાય દૂર દૂર સેન જોઝેફ થી મોરમ કરવા માટે સેન જૂની આવતા હતા તો એ જોયું કે તમારે ત્યાં હવે જમાતો ચાર થઈ ગઈ માણસોને આસાની થઈ ગઈ બીજું આપણે જોઈએ તો ચાર ઇમામ બારગા આપણે ત્યાં થઈ ગયા સેન્ટોનીમાં જોઈએ તો આપણી એક મસ્જિદ ઊભી થઈ ગઈ પછી હાલમાં આખરી બધી જે વાતાવરણ આપણે જોઈ છે તો પ્રગતિ જેમ તમારે ત્યાંથી ને છે કે તમારો રડિયો ચાલ્યો પૂરા નિર્દોલા વૈનીઓમાં આજે મોકા ઉપર આવી ગયા કે તમે માશાલ્લાહ ટેલિવિઝન ખોલ્યો છે જેનું નામ ખોજા ટીવી છે જે ઇન્શાલ્લાહ નજીકમાં ઘરો ઘર પહોંચી જશે એ ટીવીની અંદર જે દાખલા તરીકે આ ઇન્ટરવ્યુ છે એવા બધા કાર્યક્રમ પસાર થાય છે જેટલી ધાર્મિક વસ્તુ અને દુનિયાવી વસ્તુ જેનાથી કોમને ફાયદો થાય એ બધું તો આ બધું માશાલ્લાહ આગળ વધ્યું છે એક બીજી પણ વસ્તુ છે કે આપણે સપને ના ધાર્યું હોય કે રેઇનો જેવા દેશમાં આપણે જુલુસ કાઢી શકીએ તો એ આપણે જોઈએ કે આજે વર્ષો થયા માશાલ્લાહ હરેક જમાતની અંદર જુલુસ નીકળે છે પહેલે સેન્જુની શરૂ થયું પછી સેમ્પોલમાં આવ્યું સેમ્પિયરમાં આવ્યું આ વર્ષે આપણે અલહમદુલિલ્લાહ સેન્ટ આંદ્રે પણ પહેલું જુલુસ કર્યું તો આ બધા એના મકસદ અગર સહી રીતે પહોંચે તો એ કરવા જેવું છે એટલે આ બધી પ્રગતિ દેખાઈ રહી છે બાકીની પ્રગતિ તો અલહમદુલિલ્લાહ અહીંયાના લોકો વધારે જાણે આપણે વંચાત ન કરતા હોય આપણે સારા સમાચાર મળે એ જ આપણે સાંભળે કે માશાઅલ્લાહ અશરાઓ કાયમ થાય છે તમારી ખાસ કરીને અહીંયા લાજવાબ જમાતની અંદર કે આટલા અશરાઓ છે બસ દુઆ એ હોવી જોઈએ કે અશરાઓનો અસર થાય એનો ફાયદો થાય લોકોને હદી હિદાયત પહોંચે કારણ કે એક વાત તો ખ્યાલ રાખવો જરૂરી છે કે જ્યારે પણ કોઈ તમને હિંમત હરાવવા માગે પ્રેસના કે આટલી મજલિસોની જરૂર શું છે તો મજલિસમાં પણ હું દાખલો આપી ચૂક્યો હતો કે મજલિસનો દાખલો એવો જ છે કે કોઈને નથી ખબર કે કઈ મજલિસ ક્યાં પડવાવાળા એનો કયો જુમલો કઈ રાતની મજલિસ કોઈને અસર કરી જાય હું તમને એક દાખલો આપું મારું જિંદગીનો આપણે ધાર્યું ન હોય કે આ હું વાત શું કરું છું ને વાત ક્યાં જઈને ઊભી રહી તનનરીફ ખાતે એક મજલિસ પડી રહ્યો હતો અને મજલિસ પડતા પડતા મેં કહ્યું કે લવાઝમે તકવા શું છે તકવાને હાસિલ કરવા માટે એંગ્રેજિયા ક્યાં ક્યાં હોવા જોઈએ તો એક મોમિન બરાદર મજમામાં બેઠો હતો મજલિસ પછી આવ્યો કહ્યું શેખ આજે તમે મારી આંખ ખોલી નાખી શું આજે શું એવું ખાસ પડી નાખ્યું શું આજે પૈડું ભાઈ કે શેખ મને તમારા મજલિસ તો કાંઈ યાદ નથી શું તમે પૈડું હોય મને કાંઈ નથી ખબર પણ એક બોલ મને ખૂચી ગયું શું એ કે લવાજમ શું છે લવાજમ એ કે શેખ આટલા વર્ષથી આપણી કોમમાં લવાજમ 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 જે આપણે ભરે છે મને સમજ નહોતી પડતી કે આ બોલ આવ્યો છે ક્યાંથી આપણે તો ગુજરાતીની ડિક્શનરી શબ્દકોશ ઉઠલાવી દીધી ક્યાંય મળે ના તો આજે ખબર પડી કે લવાજમ આવે છે લાઝિમમાંથી લાઝિમ એટલે વાજિબ ને આપણે એ બોલ આપણે લવાજમ સ ને આપણે જ કરી નાખ્યું લવાજમ એ લવાજમ ભરવાનું છે એટલે કોતી જશો તો એ કે જોયું આ દિનનો ભાગ નહોતો દુનિયાનો ભાગ હતો તો કઈ મોકાની કઈ મજલિસનો કયો બોલ કયો વાક્યો કઈ હદીસ કઈ આયત કોઈને અસર કરી જાય કોઈને ખબર નથી તો આ મામલાને તમે હિંમત હારશો નહીં બેશક બસ આપણી દુઆ હોવી જોઈએ કે માણસોને ઇન્શાઅલ્લાહ હિદાયત પહોંચે અલહમદુલિલ્લાહ જમાતના પ્રમુખનો એ સવાલ હતો હાજી ઇરશાદભાઈ કસમ શિનાઈ હા કે એમના તરફથી એ માંગણી આવેલી છે કે શેખ સાહેબ અમારે ત્યાં સેમ્પોલની અંદર તમારા રહેઠાણ દરમિયાન એટલા વર્ષ આવો છો તમને કંઈ ખામી દેખાતી હોય તો તમે બયાન કરો તો એની અંદર અમે સુધારો લાવે ગયા વર્ષે વસ્તુ તરફ મેં ઈશારો કર્યો હતો આજે મોકાને ગનીમત લીધી મેં ફરી વાર એ વાત તરફ તમારો ઈશારો કરું છું
અને એના માટે અમારા દિલની વાત નથી, રસૂલ ખુદાની વાત છે. રસૂલ ખુદા હદીસની અંદર કહે છે કે અલ કુતુબુ બસાતિનુલ ઉલમા, કિતાબ જે છે ને એ આલિમોનો બગીચો છે. આલિમો કિતાબની અંદર ફરવા જાય, આપણે જેમ અહીંયા સેન્શીલ જાય ને ભરાશવા જાય, એમ આલિમોનો બગીચો એની કિતાબ છે. તો હોવું એ જોઈએ પ્રમુખ સાહેબ આપણી જમાતની અંદર, કે આપણી બધી ચારે જમાતની અંદર એ જ હાલ છે અહીંયા રેનિયોની અંદર, કે આપણું નોખું કિતાબખાનું હોવું જોઈએ, બિબ્લિયોથેક, જેની અંદર ઇસ્લામિક નોન ઇસ્લામિક જેટલા રિસોર્સ જમા થઈ શકે, જેટલી કિતાબો છે મેક્સિમમ કિતાબ આપણી જમાત પાસે હોવી જોઈએ પોતાની જમાતની, જેથી કરીને જ્યારે આપણે આલિમો આવે તો એમાંથી ને પડી પડી વાંચી વાંચીને કોમને ફાયદો પહોંચાડે. તો આ એવી વસ્તુ છે કે જો તમે આ કરશો તો જે કોમના ડગલે અને પગલે નવજવાનો, બાળકો, ઝઈફો, બુઝુર્ગો, મુરબ્બીઓ જ્યાં આપણે જઈ એ જ શિકાયત હોય કે કોમમાં સુધારો દેખાતો નથી, આલિમો પોતાનું કામ કરતા નથી. પણ હકીકત એ છે કે આલિમ પાસે એ હથિયાર નથી જેથી કરીને આ લોકોમાં આપણને નવી નવી વસ્તુઓ આપે, જે વસ્તુના આપણે ભૂખ્યા ને પ્યાસા છે, આપણી ભૂખ ને પ્યાસ ને બુજાવે, એ હથિયાર એના પાસે નથી હોતું. કારણ કે બદનસીબી આપણા પાસે આપણા પોતાના બચ્ચાઓ નથી, જે ભૈણા હોય ને ગુજરાતી બોલતા હોય અને બીજી પણ જબાન બોલતા હોય બહુ જ ઓછા છે, એટલે લાચારી આપણને પરદેશમાંથી ને આલિમોને બોલાવવા પડે છે. ઇન્ડિયા છે, પાકિસ્તાન છે, ઈરાન છે, બીજા દેશો છે. હવે જ્યારે આ બિચારા આપણા ઉલમાએ કિરામ આપણે ત્યાં આવે છે, તો અલગ પાસે જ્યારે અભિયોમાં આવે તો અલગ પાસે સામાન હોય 25 કિલો, 30 કિલો, 40 કિલો, હવે એનો સામાન ઈ આવે કે કિતાબોના ભંડાર ઈ આવે. અચ્છા, એ વાત બધે એ બહુ આસાન છે કેવું કે નહીં, આજકાલ તો કિતાબ બધી ઇન્ટરનેટમાં આવી ગઈ છે ને સીધેમાં આવી ગઈ છે ને, પણ એ છે ને કે આલિમને આવડવું જોઈએ ને, એને આવડે છે ઇન્ટરનેટ વાપરતા, ઓર્ડિનેટર વાપરતા. અને એ મારો એક્સપિરિયન્સ તમને બતાવી દઉં કે એક એકરા ઉપર કિતાબ વાંચવી અલગ છે ને પાનાને ફરાવવા એ અલગ છે. આપણે ના કે ફ્રેન્ચમાં સીતે નોત્ર પ્લેઝીર કે ધવર લીવ ફાસ્ટ ટુ સ્વા, એમાં આપણે વાંચ્યું હોય તો આપણે ઈંધાણ લાખી શકીએ કે હું 200 પાના સુધી વાંચી લીધું છે, કાલથી મને 201 થી ને ઓ ઇન્ટરનેટ સીધેની વાત હોય એટલે બધું પહેલેથી પાછું ક્લિક ક્લિક વાં વાં ક્લિક કરી કરી આપણે ઈંધાણ રાખવા હોય ઇન્ટરનેટમાં કિતાબ જેટલી આપણે કે ન્યુમેરિક કિતાબ છે એના હોય છે તરીકા બધે, પણ એ બધે કોઈ ઈંધાણ ક્યાંથી રહ્યા? કિતાબમાં આપણે ઈંધાણ રાખી શકીએ કે આ હદીસ પડવા જેવી છે, આ હદીસ ફાયદાકારક છે, આ કોમને લાગુ પડે છે. તો કિતાબ ખાનાની પ્રેઝના તમે કોશિશ કરો. મેં ગયા વર્ષે તમને કહ્યું હતું, હમણાં પણ હું પાકિસ્તાન ગયો હતો તો મેં કિતાબ લીધી. પાકિસ્તાન ઇન્ડિયાની અંદર કિતાબનો ભાવ પાણીનો ભાવ છે. હું કહું છું કે એક માણસને તમે મોકલાવો એની ટિકિટ પાકિસ્તાનની 500 યુરો, ને 500 યુરોની જો તમે કિતાબ લાવશો તો આખો આપણો ઇમામ વાળો છે ચારે ભીત ભરાઈ જાય. 500 યુરો છે, આ ચારે ભીત ભરાઈ જાય, એટલી સસ્તી કિતાબો છે. પણ પગલો લેવાનો છે, અને એના મામલામાં કંઈ તમારી તમને મારી મદદ ખપે તો તમે બોલજો ઇન્શાઅલ્લાહ. જેટલી કરાચીની લાઇબ્રેરી છે બધાના એડ્રેસ આપણા પાસે છે, એ બધાને આપણા ખોજા ચલાવવાવાળા છે. ઇન સુફી ધ ટેલિફોન ધ ઇમેલ ઇન લિસ્ટ કમ્પ્લેટ આપણે લોકોને મોકલાવે, પાર કાર્ગો જવાની જરૂર નથી, પાર કાર્ગો એ બધી કિતાબ અહીંયા આવી જશે. બસ ફેવર દેવાની જરૂર છે કે કોઈ કહે, કોઈ જમાતનો પ્રમુખ કહે કે શેખ જેટલા થાય મગાવી દો કિતાબ, આખું કામ કઈ નથી, લિસ્ટ મગાવી ફોન કરી કે આ બધી કિતાબ ચડાવી દે. પ્રમુખ સાહેબનો એ સવાલ છે કે આપણે ત્યાં ઇન્શાઅલ્લાહ નજીકમાં એક નવો ઇમામવાડો થશે, નવી મસ્જિદ થશે, તો એના બારામાં મારી રાય શું છે? અચ્છા, આપણે હકીકત જોવા જઈએ પ્રમુખ સાહેબ, તો હમણાં જે સેમ્પોલની આબાદી છે, સેમ્પોલમાં જેટલા ઘર વસે છે, સેમ્પોલ લોપોર જે આસપાસમાં છે, હકીકત જોવા જઈએ તો આપણો હાલનો ઇમામવાડો છે કાફી છે. તો માણસો તમને કહેશે, શાયદ હિંમત હરાવવા માટે નહીં પણ પ્રિયોરિટી આપવા માટે, તો ઘણા તમને કહેશે કે આપણને ઇસ્કોલની જરૂર છે, આપણને ઓબિતાલની જરૂર છે, આપણને નર્સરીની જરૂર છે, આપણો ઇમામવાળો તો છે, બીજું કરવાનું શું જરૂર છે? તો જે આમ કહે છે એ વાત પણ સહી છે કે હાલમાં આપણને પૂરો થાય છે, પણ કાલની આપણને ખબર નથી કે કાલે આપણને શું જરૂર પડી જાય. અને આપણા જેટલા ઇમામવાળા છે, મડગાસ્કર જો, આપણે બધા મડગાસ્કરથી આવે છે, તમે મુરુંડામાંનો ઇમામવાળો જો, ભેલુનો જો, મુરુંબે જે આજે બધા રૂઇન થઈ ગયા છે, ચુરિયારનો જો, આજે આપણે આપણા મહાવીરોને દુઆ આપીએ છીએ કે અલગો મેં આ ઇમામવાળાઓને મોટા બનાવ્યા હતા, ઠીક છે, આપણે આવીને આપણા બચ્ચાઓ એની અંદર ફાયદો હાસિલ કર્યો. તો કરવું એ જો બે કરો, ઇસ્કોલે કરો, ઉપિતાલે કરો, ખબર નથી નર્સરી કરો, બિબ્લિયોથેકે કરો, અને આ એ કરો. કારણ કે આ એક તો
કોઈનું ઘર હશે મને ખબર નથી આ કેમ હશે ભાડે હશે આપણે શાયદ ઠીક છે ઠીક છે ઓલું આપણું પોતાનું હશે જિંદગી હંમેશ માટે નથી આપણું આવું કામ આપણે મોટું કરી જશો તો કાલે આપણી ઓલાદ એનાથી ફાયદો હાસિલ કરશે અને દુનિયા હા મદ્રેસાના સાલ જ્યાં થઈ જશે અને દુનિયાના વાતાવરણ જો આજે જે થઈ રહ્યું છે હમણાં જ જોઈ લો મડાગાસ્કરમાં કેટલું દુઃખ છે તો બની શકે છે જેમ તમે બધાએ 1300 સુસંધુઝમાં ધડાકો થયો અને આપણે શું કે એક્ઝોટ મડાગાસ્કરથી અહીંયા આવ્યું બની શકે છે હમણાં 100-200 માણસ આવી પડે મડાગાસ્કરથી ને હમણાં જ નહીં આવે બની શકે 1-2 વર્ષ બાદ તો એ આવશે તો બધાને ક્યાં નાખશો આપણે બધે આખા ઇલમાં ડિસ્પાચે થશે ને અમુક સેન્ડોની અમુક સેન્ટાન્દ્રે અમુક સેમ્પોર અમુક સેમ્પિયર તો હું હિંમત આપું છું કે કરો અચ્છા એ કેટલું સારું આપણે ત્યાં મને યાદ છે જ્યારે અમે અહીંયા ભણતા હતા તો આપણી જે પહેલી કબ્રસ્તાન છે એમાં બધી જાતના છે ને ફક્ત આપણી જ નથી જે પહેલી જે આપણે ઉપર ઉપર ભૂતાય મોતાય પછી પછી આપણને બીજી એક મળી છે સેન્ટોનીમાં હા ત્રીમામાં છે તો અહીંયા આપણને કબ્રસ્તાન મળી છે તેના જેવું એક નહીં એ તો સારા સમાચાર કે આપણને મળી ગયું છે ઇન્શાઅલ્લાહ તઆલા અને કાગળિયા અંકુર હશે બધું તૈયાર થઈ ગયું છે અલ્હમ્દુલિલ્લાહ એ બહુ સારા સમાચાર છે ને એ ઇન્શાઅલ્લાહ અહીંયા સેમ્પલ બનશે સેમ્પલ બનશે ઇન્શાઅલ્લાહ તઆલા ખુદા બસ બધાને કામયાબ કરે આપણી દિલની દુઆ છે ઇન્શાઅલ્લાહ કે બધે સાથે મળી એકબીજાના હાથમાં હાથ મિલાવી સાથમાં મળીને કામ કરે એકબીજાને ઉત્તેજન આપીએ જેથી કરીને આપણી કોમ ઇન્શાઅલ્લાહ આગળ વધે